नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम ब्रह्मण कोमल छे अने मारी शाळानुं नाम श्री एवीपी सरस्वती विद्यालय वडोदरा छे। आजे आपणे धोरण 12 ना सिलेबस नुं जे प्रथम काव्य छे अखिल ब्रह्मांडमां तेनो अभ्यास करवाना छीए। काव्यनुं नाम छे अखिल ब्रह्मांडमां। કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલાં આપણે એના કવિ વિશે વાત કરી લઈએ। અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા। નરસિંહ મહેતાનું મૂળ વતન એ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે। નરસિંહ મહેતાએ જે પણ રચનાઓ રચી છે તેનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે એમણે મોટાભાગે આત્મચરિત્રાત્મક રચનાઓ છે એની રચના કરેલી છે। અને વિદ્યાર્થી મિત્રો, આપણે કવિ વિષયક જે એક માર્કના MCQ પૂછાય છે એમાં પણ એમની આ રચનાઓના નામ છે તમારે યાદ રાખવા જરૂરી છે। અને એમની આ આત્મચરિત્રાત્મક રચનાઓ છે જે ખૂબ જ પ્રખ્યાત થયેલી છે, જેના નામ છે શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ। આ બધી રચનાઓ છે તમારે યાદ રાખવાની છે। નરસિંહ મહેતાની રચનાઓને આપણે ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ। એક તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય। એમની જ રચનાઓ છે એનો વિષય કાં તો જ્ઞાનને લગતો હોય, એટલે કે જ્ઞાન આપતી રચનાઓ એમણે લખી છે, અથવા તો ભક્તિ એનો મુખ્ય વિષય બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા એમના જે કાવ્યો છે એ વધારે જોવા મળે છે। અને ત્રીજું છે વૈરાગ્યના પદો। આ સંસારની મોહમાયામાંથી છૂટી અને માણસ મોક્ષની પ્રાપ્તિ કરી શકે તેવા વિષયને લઈને પણ એમણે રચનાઓ છે એ લખી છે। પહેલાના સમયમાં જ્યારે લોકો સવારે ઉઠતા તો બધા લોકોની સવાર છે એ નરસિંહ મહેતાના પ્રભાત્યાથી જ થતી। એમના પ્રભાત્યા છે એ ખૂબ જ લોકપ્રિય અને ચિરંજીવ બન્યા છે। નરસિંહ મહેતાના પ્રભાત્યાને લગતો એમાંથી પણ MCQ એક માર્કનો પૂછાય છે કે નરસિંહ મહેતાના પ્રભાત્યા છે એનો મુખ્ય છંદ કયો છે, તો મોટા ભાગે એમણે ઝૂલણા છંદની અંદર પોતાના પ્રભાત્યા છે એ લખેલા છે। અને એમના પ્રભાત્યા એટલા પ્રખ્યાત થયા છે કે જે લોકકંઠે આપણને જોવા મળે છે, લોકોને મોઢે એમના પ્રભાત્યા છે। જેમ કે એના નામ છે ભોળી રે ભરવાડન, જળ કમળ છાંડી જાને બાળા, જાગને જાદવા, જાગોને જસોદાના છાયા, આ બધા પ્રભાત્યાઓ એ આજે પણ લોકોને યાદ છે। અહીંયા આપણને જે કાવ્ય આપેલું છે એના વિશે વાત કરીએ તો એનો મુખ્ય વિષય એ પ્રભુ એ પરમ તત્વ છે એને પામવાનો વિષય છે નરસિંહ મહેતાએ અહીંયા લખ્યો છે। અહીંયા સૌ પ્રથમ શરૂઆતમાં આપણને સંસ્કૃતની એક ઉક્તિ આપેલી છે કે એકમ સત વિપ્રા બહુધા વતન વદંતી, જેનો અર્થ થાય છે કે પરમાત્મા છે એ તો એક જ છે। આપણે મનુષ્ય છે એ ઘણા અલગ અલગ ભગવાનોમાં માનીએ છીએ, કોઈ દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ, પણ અંતે એ બધા પરમ તત્વ તો એક જ છે, પણ લોકો એને અલગ અલગ નામે ઓળખે છે। તો અહીંયા આ પંક્તિનો અર્થ પણ એ જ થાય છે કે પરમાત્મા તો એક જ છે પણ આપણે એને અનેક રૂપે દેખીએ છીએ। એ વાતને સમજાવવા માટે અહીંયા નરસિંહ મહેતાએ એક બહુ સરસ ઉદાહરણ આપેલું છે, જે છે સુવર્ણનું। સુવર્ણ એટલે સોનું। સોનું છે એ ધાતુ રૂપે આપણે જોઈએ તો સોનું એ ધાતુ છે, પણ જ્યારે આપણે એમાંથી અલગ અલગ અલંકારો બનાવીએ તો એને આપણે અલગ અલગ નામ આપી દઈએ છીએ। જેમ કે સોનામાંથી હાર બનાવીએ, બંગડી બનાવીએ, બુટ્ટી બનાવીએ, ટીક્કો બનાવીએ, એ પછી આપણે એને એ નામથી ઓળખીએ છીએ, પણ એ બધામાં તત્વ કયું છે, તો કે સોનું। જો બધા અલંકારોને ભેગા કરી અને ઓગાળી નાખવામાં આવે તો અંતે તો એમાંથી આપણને સોનું જ પ્રાપ્ત થાય। તો એવી જ રીતે ઈશ્વરનું પણ એવું જ છે, પરમાત્મા તાત્વિક રૂપે તો એક જ છે પણ આ પૃથ્વી ઉપર એ અલગ અલગ સ્વરૂપે આપણને પ્રગટ થતો જોવા મળે છે। આ જ વાતને સમજાવવા માટે નરસિંહ મહેતા છે એ વધારે આગળ કહે છે કે ભગવાન એક જ છે પણ મનુષ્ય એમાં ભેદ પાડેલો છે। મનુષ્યએ પોતાની રીતે મનના વાળા છે એ ઊભા કરેલા છે। આપણે જો શાસ્ત્ર ગ્રંથોનો અભ્યાસ કરીએ તો આપણા બધા જ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે એ પણ આપણને એ જ સમજાવે છે કે પરમાત્મા તો એક જ છે, પણ મનુષ્ય એ ગ્રંથોને સારી રીતે સમજી શક્યો નથી અને પોતપોતાની રીતે એનો અર્થ કાઢી અને પરમેશ્વરને અલગ અલગ રીતે જુએ છે।
આ બધી વાત કર્યા પછી અંતે નરસિંહ મહેતા એમ કહે છે કે જો આપણે પરમાત્માને પામવો હોય તો એના બે જ રસ્તા છે. એક તો શાસ્ત્ર જ્ઞાનનો આપણે અભ્યાસ કરવો પડે, આપણા જેટલા પણ શાસ્ત્રો છે એને સારી રીતે સમજવા પડે, અને એ શાસ્ત્રોને સમજ્યા પછી પણ માણસે શું કરવું પડે તો કે સાચા હૃદયથી ભક્તિ કરવી પડે. જો એ મનના બધા જ દ્વેષો, બધી જ ખરાબ ભાવનાઓ દૂર કરી અને માત્ર જો પ્રભુ ભક્તિમાં લીન થાય તો એને અંતે જરૂર પ્રભુની પ્રાપ્તિ છે એ થાય છે. અને નરસિંહ મહેતા એમાં જ પોતાના જીવનને સાર્થક ગણાવે છે કે જો આપણે આપણા જીવનના અંતે પરમેશ્વરની પ્રાપ્તિ કરી શકીએ તો જ આપણું જીવન છે એ સફળ છે, બાકી આપણા જીવનનો કોઈ જ અર્થ નથી. આ થઈ આપણા કાવ્ય અને કવિ વિશે થોડી વાત. હવે આપણે આપણા કાવ્યનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ પહેલી પંક્તિ જોઈએ તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે. આનો અર્થ અખિલ, અખિલ એટલે સમસ્ત, બ્રહ્માંડ, બ્રહ્માંડ એટલે સમગ્ર દુનિયા. અખિલ બ્રહ્માંડમાં સમગ્ર જે આ વિશ્વ છે એમાં એક તું શ્રીહરિ, એટલે આ સમગ્ર વિશ્વમાં ભગવાન તું તો એક જ છે. જુજવે રૂપે અનંત ભાષે, જુજવે એટલે અલગ અલગ, અલગ અલગ રૂપે, અનંત એટલે કે જેનો અંત નથી તે, અલગ અલગ રૂપે જેનો અંત નથી તેવા સ્વરૂપે આ પૃથ્વી ઉપર ભગવાન તું દેખાઈ રહ્યો છે. આ પૃથ્વી ઉપર મનુષ્યએ જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એ ઘણા અલગ અલગ સ્વરૂપોમાં ભગવાનને જોઈ શકે છે, પણ અંતે એ બધા જ તત્વોમાં શ્રીહરિ ભગવાન તો એક જ છે. કયા કયા સ્વરૂપે આપણે પૃથ્વી પર ઈશ્વરને જોઈ શકીએ છીએ તેના વિશેની વાત કરીએ તો દેહમાં દેવતું, દેહ એટલે મનુષ્યનું શરીર, મનુષ્યના શરીરમાં દેવતું. આપણે બધાને ખબર છે કે મનુષ્યનું શરીર ત્યાં સુધી જ સક્ષમ છે કે જ્યાં સુધી એની અંદર આત્મા છે. જ્યારે મનુષ્યની અંદરથી જીવ કે આત્મા છે એ નીકળી જાય છે તો એનું શરીર છે એ પછી નિર્જીવ બની જાય છે, એના શરીરનો કોઈ જ અર્થ રહેતો નથી, અને મનુષ્યના શરીરનો અંતિમ વિધિ છે એ કરી દેવામાં આવે છે. એટલે મનુષ્યનું શરીર ત્યાં સુધી જ કિંમતી છે કે જ્યાં સુધી એની અંદર આત્મા કે જીવ છે એ રહેલો છે. તો આ જીવ કે આત્મા છે એ કોણ છે? તો એ પરમેશ્વરનું જ તત્વ છે. આ સમગ્ર બ્રહ્માંડમાં જે ઈશ્વર વ્યાપેલો છે એનો એકમાત્ર અંશ એ આપણો આત્મા છે. એટલે આપણા દેહમાં દેવ એટલે કે આત્મા કે જીવ રૂપે કોણ છે? તું એટલે કે શ્રીહરિ. તત્વમાં તેજ તું, તત્વ એટલે સમગ્ર સૃષ્ટિમાં જે પણ વસ્તુઓ છે તે બધી જ વસ્તુઓમાં તેજ તું, એટલે બધી જ વસ્તુઓમાં જે સજીવપણું છે એ સજીવપણું એટલે કે એ તેજ કોણ છે? તો કે શ્રીહરિ. આપણે આ સૃષ્ટિ પર મનુષ્ય એક જ સજીવ છે એવું નથી, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એ બધામાં પણ સજીવતા છે એવું આપણે માનીએ છીએ. વનસ્પતિ છે તો એ પણ આપણે છોડ વાવ્યો હોય તો ધીરે ધીરે છોડ છે એ મોટો થાય છે, મોટો થાય છે એનો વિસ્તાર થાય છે. એનો મતલબ શું? કે એની અંદર પણ સજીવતા કે તેજ છે એ રહેલું છે. તો પૃથ્વી ઉપર જેટલી પણ સજીવ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓમાં તેજ રૂપે એટલે કે એના સજીવપણાના તત્વ રૂપે કોણ છે? શ્રીહરિ. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. શૂન્ય, શૂન્ય શબ્દ છે એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો કે જ્યારે માણસને પોતાના જીવનની અંદર કંઈ પણ ખબર ન પડતી હોય, આગળ શું કરવું તે સૂઝતું ન હોય, ત્યારે આપણે એમ કહીએ છીએ કે એના જીવનમાં શૂન્ય અવકાશ છે એ પથરાઈ ગયો છે. તો શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, શબ્દ એટલે સમજણ. જ્યારે માણસને એના જીવનમાં કંઈ જ ખબર નથી પડતી, એના જીવનમાં અંધકાર ફેલાઈ ગયો હોય છે, ત્યારે શબ્દરૂપી તેજ થઈને કોણ આવે છે? વેદ, વેદવાસે. આપણા જે ચાર વેદ છે, ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ,
એ આપણે એવું માનીએ છીએ કે એ વેદો છે એ કોની દેન છે, તો કે ઈશ્વરનું જ્ઞાન જે આપણા પ્રાચીન સમયના ઋષિમુનિઓએ મેળવ્યું હતું, એ ઋષિમુનિઓએ પોતાને ઈશ્વર સંબંધી જ્ઞાન છે આ વેદોની અંદર રજૂ કરેલું છે. તો વેદોમાંથી આપણને જે ઈશ્વર સંબંધી જ્ઞાન મળે છે, જીવન જીવવાની જે પદ્ધતિ વિશે સમજ મળે છે, એ બધું જ આપણા જીવનના અંધકારને દૂર કરે છે અને માણસે સારી રીતે જીવન કેમ જીવી શકાય એના વિશેનો વિચાર છે એને આ વેદોમાંથી પ્રાપ્ત થાય છે. તો વેદો છે ઈશ્વરની દેન છે કે જે માણસના જીવનમાં ફેલાયેલા અંધકારને દૂર કરવામાં મદદરૂપ થાય છે. પછીની પંક્તિ છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. અહીંયા પૃથ્વી પરના અલગ અલગ તત્વોની વાત કરેલી છે કે પૃથ્વી ઉપર પવન છે, પવન વગર માણસ છે એ જીવી શકે નહીં. તો પવન છે કોણ છે, તો કે ઈશ્વરની જ દેન છે. અને આપણે તો અલગ અલગ જે દેવી દેવતાઓમાં માનીએ છીએ એમાં એક પવન દેવતા, પવનને પણ આપણે દેવતાનું સંબોધન છે એ આપેલું છે. પાણી તું, પાણી એ પણ માણસની જીવન જરૂરિયાતની વસ્તુ છે, પાણી વગર પણ માણસ છે એ સજીવ રહી શકતો નથી. તો પાણી છે એ પણ કોની દેન છે, તો કે ઈશ્વરની દેન છે. પાણી છે મનુષ્ય બનાવી શકતો નથી. તો પૃથ્વી પરનો પવન છે એમાં પણ ઈશ્વર છે, પાણી છે એ પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે, ભૂમિ આ પૃથ્વી ઉપર જે આપણે વસવાટ કરીએ છીએ એ પૃથ્વીનું સર્જન છે એ પણ ઈશ્વરને જ આભારી છે. તો પૃથ્વીના દરેકે દરેક કણની અંદર પણ ઈશ્વર સમાયેલો છે. અને ભૂધરા, ભૂધરા ધરા એટલે પૃથ્વી અને ભૂ એટલે ધારણ કરનાર. ભૂધરા પૃથ્વીને ધારણ કરનાર, આ પૃથ્વી જેના ઉપર ટકી રહી છે કે જેના ઉપર સમગ્ર માનવ વસ્તી છે, એ પૃથ્વીને ધારણ કરનાર એને ટકાવી રાખનાર પણ કોણ છે, તો કે ઈશ્વર જ છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષ, હમણાં જ આપણે વાત કરી કે વૃક્ષ એટલે બધી જ વનસ્પતિનો અહીંયા સમાવેશ થઈ જાય. વનસ્પતિ છે એ જ્યારે આપણે એને વાવીએ ત્યારે છોડમાંથી ધીરે ધીરે મોટી થઈ અને ઝાડની અંદર, વૃક્ષની અંદર એનું પરિવર્તન થાય છે. તો કે આ વૃક્ષ જે ફળી રહ્યું છે, ફૂલી રહ્યું છે, જે આકાશની ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે, એ પણ કોને આભારી છે, તો કે ઈશ્વરને આભારી છે. વૃક્ષની અંદર પણ ઈશ્વરનું જ તત્વ કે તેજ રહેલું છે, જેને કારણે વૃક્ષ છે એનો વિકાસ છે એ સંભવ છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, આ બધી જ રચનાઓ, પવન, પાણી, ભૂમિ, વૃક્ષ, પૃથ્વી ઉપર જે પણ તત્વો દેખાય છે એ બધા જ તત્વોની રચના ઈશ્વરે શા માટે કરી છે, તો કે વિવિધ રસ લેવાને. આ બધી રચનાઓ ઈશ્વરે એટલા માટે કરી છે કે જે પૃથ્વી ઉપર માણસ જીવી રહ્યો છે એ આ બધાનો ઉપયોગ કરી અને એનું જીવન છે રસપૂર્વક જીવી શકે, આનંદ પ્રમોદથી એ પોતાનો જીવન નિર્વાહ છે એ ચલાવી શકે. શિવ થકી જીવ થયો એ જ આશે. અને શિવ એટલે ઈશ્વર, ઈશ્વર છે એ જીવ થયો એ જ આશે. આશ એટલે આશા કે ઈચ્છા. આપણે કહીએ છીએ કે દરેક માણસમાં જે આત્મા કે જીવ છે એ પરમાત્માનું જ તત્વ છે. તો એ પરમાત્મા એને આ પૃથ્વી ઉપર આમંત્રિત થયા એ દરેક મનુષ્યની અંદર વાસ કરે છે. શા માટે, તો કે એમણે જે આ પૃથ્વીના દરેક તત્વો બનાવ્યા છે કે જેનો રસ લઈ અને માણસ પોતાનું જીવન સારી રીતે જીવી શકે, એ રચના અને એ તત્વોનો રસ લેવા માટે શિવ છે, ઈશ્વર છે એ પોતે પણ જીવરૂપે આ પૃથ્વી ઉપર આવે છે. દરેક મનુષ્યમાં એ આવે છે પોતાનું તત્વ લઈને અને આ પૃથ્વી ઉપરના દરેક જે તત્વો છે એનો રસ લઈ અને જીવન છે એનો આનંદ માણવા માટે ખુદ ઈશ્વર એ પણ આ પૃથ્વી ઉપર આવે છે. પછીની પંક્તિ છે, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે. વેદ, હમણાં આપણે વાત કરી કે આપણા ચાર વેદ છે. વેદ તો એમ વદે, વદે એટલે કહે. વેદ તો એમ વદે, શું વદે છે, વેદ શું કહે છે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. શ્રુતિ, શ્રુતિ એટલે સાંભળવું,
અને સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ રાખવું. આપણા જે વેદો છે એની રચના કઈ રીતે થયેલી છે? તો કે ઋષિ મુનિઓએ જે સાંભળ્યું, જે જ્ઞાન મેળવ્યું, એને સ્મૃતિ રૂપે યાદ રાખી અને પછી એનું લેખન કર્યું, ત્યારે આપણને વેદો છે એ મળ્યા છે. એટલે વેદોમાં જે વાત કહેવાની છે એ શેનું પરિણામ છે? તો કે શ્રુતિ અને સ્મૃતિનું. જે સાંભળેલું, જ્ઞાન મેળવેલું અને યાદ રાખેલું એના ફળ સ્વરૂપે આપણને વેદોની પ્રાપ્તિ થાય છે. એટલે વેદો જે કહે છે એ શ્રુતિ અને સ્મૃતિને આભારી છે. અને વેદોમાં શું કહેવામાં આવ્યું છે? તો કે કનક કુંડળ વિશે ભેદ નોહીએ. કનક, કનક એટલે સોનું, અને કુંડળ એટલે સોનામાંથી કાનમાં પહેરવાનું જે આભૂષણ બનાવવામાં આવે છે એને કુંડળ કહેવાય છે. તો કે કનક અને કુંડળ વિશે ભેદ નોહીએ. ભેદ એટલે અલગતા, નોહીએ એટલે ન હોય. નોહીએ છે એ તળપદો શબ્દ છે જેનું શિષ્ટ રૂપ નોહીએ એ તળપદો શબ્દ છે અને જેનું શિષ્ટ રૂપ થાય છે ન હોય. એટલે કે સોનું અને સોનામાંથી બનાવેલા જે ઘરેણાં છે એ બંનેમાં ભેદ એટલે કે અલગતા છે એ હોઈ શકે નહીં. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોઈએ. એટલે કે જ્યારે આપણે સોનામાંથી ઘાટ ઘડ્યા પછી નામ જૂજવા એટલે અલગ, સોનામાંથી જ્યારે આપણે અલગ અલગ અલંકારો બનાવીએ છીએ, અલગ અલગ ઘાટ ઘડીએ છીએ, પછી એને જુદા નામો છે એ આપવામાં આવે છે, પછી એ જુદા નામોથી ઓળખાય છે. હાર હોય, વીંટી હોય, બંગડી હોય, એ બધા આપણે જ્યારે ઘાટમાં ઢાળીએ પછી એના નામ છે એ બદલાય છે. પણ અંતે તો હેમનું હેમ હોઈએ. હેમ એટલે સોનું. પણ અંતમાં એ બધામાં તત્વરૂપે તો શું સમાયેલું છે? તો કે સોનું. બધા જ આભૂષણોને આપણે અલગ અલગ ઘાટ ઘડીએ પછી જુદા નામ આપીએ છીએ, અને એ બધા જ ઘરેણાને ભેગા કરી અને જો ફરીથી એમને ઓગાળી દેવામાં આવે તો ફરીથી આપણને અંદરથી એક જ તત્વ પ્રાપ્ત થાય. કયું તત્વ પ્રાપ્ત થાય છે? તો કે હેમ એટલે કે સોનું. અલગ અલગ નામ આપવાથી એમાં જે સોનાનું તત્વ રહેલું છે એ દૂર થઈ જતું નથી. સોનું તો અંદર એમનું એમ જ રહેવાનું છે, માત્ર આપણે એને અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. આ ઉદાહરણ દ્વારા નરસિંહ મહેતા છે એ ઈશ્વરના સ્વરૂપો વિશેની વાત કરે છે કે ઈશ્વર છે એ તો પરમ તત્વ એક જ છે, પણ આપણે માણસ એમને અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. કોઈ ઈશ્વરમાં માને છે, કોઈ ખુદામાં માને છે, કોઈ ઈસુ ખ્રિસ્તમાં માને છે. એ આપણે માણસે અલગ અલગ નામો આપેલા છે, પણ એ બધા અંતે તો એકના એક જ છે. અહીંયા માત્ર સોનાનું ઉદાહરણ આપવામાં આવેલું છે, પણ આ જ વાતને સમજવા માટે આપણે બીજા ઘણા બધા ઉદાહરણો છે એ લઈ શકીએ છીએ. જેમ કે માટી. માટીમાંથી પણ આપણે વાસણો છે એ બનાવીએ છીએ. જ્યારે કુંભાર પાસે માટી જાય અને કુંભાર છે એમાંથી અલગ અલગ વાસણો બનાવે, ઘડો બનાવે, જગ બનાવે, રાંધવાના વાસણ બનાવે, તો એ જ્યારે અલગ અલગ વાસણ બનાવે છે પછી આપણે એને અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. પણ એ બધામાં એક તત્વ તો શું રહેલું છે? તો કે માટી. બધા જ વાસણોને ભેગા કરી અને તોડી નાખવામાં આવે તો એમાંથી આપણને શું પ્રાપ્ત થાય? તો કે અંતે તો એમાંથી માટી જ મળે. એવી જ રીતે લોખંડનું ઉદાહરણ પણ લઈ શકીએ. લોખંડ છે એ પણ એક ધાતુ છે. લોખંડમાંથી આપણે અલગ અલગ ઓજારો છે એ બનાવીએ છીએ, જેમ કે તલવાર બનાવીએ, તીર બનાવીએ, ભાલા બનાવીએ, અલગ અલગ ઓજાર બનાવીએ એ પછી આપણે એને અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. પણ એ બધામાં પણ તત્વરૂપે તો શું રહેલું છે? તો કે લોખંડ. બધા જ ઓજારોને ભેગા કરી અને ભઠ્ઠીમાં ગાળી નાખવામાં આવે તો આપણને શું મળે? લોખંડ.
तो आवा ज उदाहरणों द्वारा आपणे ईश्वरने समझवानो प्रयत्न करिए कि मात्र नाम अलग करवाथी ईश्वर छे ए बदलाता नथी। ईश्वर तो आ पृथ्वी उपर एक ज छे, मात्र आपणे एने अलग अलग नामोथी ओळखीए छीए। एना पछीनी पंक्ति जोईए तो ग्रंथे गड़बड़ करी वात नव करी खरी, जेहने जे गमे तेने पूछे। અહીંયા નરસિંહ મહેતા એવું કહે છે કે ગ્રંથે શું કર્યું છે, તો કે ગરબડ। ખરેખર ગ્રંથે કોઈ ગરબડ કરી નથી, ગ્રંથોની અંદર જે વાત રજૂ કરવામાં આવી છે ઈશ્વર સંબંધી એ તો સાચી જ છે। બધા જ ગ્રંથો એક જ વાત કરે છે કે ઈશ્વર છે એ એક જ છે, પણ ગરબડ ક્યાં થઈ છે, તો કે ગ્રંથનું અધ્યયન કરી અને એની માહિતી જે લોકો દ્વારા પહોંચાડવામાં આવે છે એ લોકોએ અહીંયા ગરબડ કરી છે। આપણા જે જ્ઞાનીજનો આપણે જેને કહીએ છીએ કે જે લોકોએ ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પછી એ ગ્રંથોમાં શું કહેવાયું છે એ વિશે લોકોને વાત કરી, એમાં ક્યાંક ગરબડ છે એ થઈ ગઈ છે। શું ગરબડ થઈ ગઈ છે, તો કે વાત નવ કરી ખરી, વાત નથી કરી। કેવી, તો કે ખરી એટલે કે સાચી। ગ્રંથોની અંદર જે વાત કહેવાય છે ખરેખર એવી જ રીતે એ જ વાત સાચા સ્વરૂપે માણસો સુધી પહોંચી નથી, એ વાત કરવામાં ગરબડ છે એ થઈ ગઈ છે। જેનું પરિણામ શું આવ્યું, તો કે જેને જે ગમે તેને પૂછે। આ ગરબડના કારણે માણસો છે એ ઈશ્વરને લઈને અલગ અલગ રીતે માન્યતાઓ ધરાવતા થઈ ગયા। જે મનુષ્યને જે વાત સમજાય એના રીતે એને અલગ દેવી દેવતાઓની પૂજા છે એની શરૂઆત છે એ કરી દીધી। કોઈ રામમાં માનવા માંડ્યું, કોઈ રહીમમાં માનવા માંડ્યું, કોઈ ગુરુ નાનક સાહેબમાં માનવાની શરૂઆત કરી। એટલે લોકો સુધી જે વાત પહોંચી એમાં લોકોને જે રીતે ખબર પડી એ રીતે એમણે અલગ અલગ દેવી દેવતાઓની પૂજા છે એની શરૂઆત કરી દીધી। મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે। પણ અંતે એક વાત સત્ય શું છે, તો કે મન વચન અને કર્મથી આપ જે માનો એ જ સત્ય છે। સત્ય શું છે, તો કે માણસ એના મનથી જે સમજે, વચન એટલે જે બોલે અને કર્મ એટલે જે કાર્ય કરે, એ ત્રણેયમાં જો એક સૂત્રતા હોય તો એ જ સત્ય છે। અને એક સૂત્રતા ક્યારે હોય, જો એ વાત સત્ય હોય તો જ। જ્યાં જૂઠ હોય ત્યાં મન વચન અને કર્મની એક સૂત્રતા જોવા મળે નહીં। આપણે રોજિંદા જીવનમાં પણ આ વાતનો અનુભવ છે એ કરી શકીએ છીએ। જેઓ આપણે હંમેશા સત્ય જ બોલતા હોઈએ તો ક્યારેય આપણો વિચાર અલગ હોય, આપણું વર્તન અલગ હોય, આપણું બોલવાનું અલગ હોય એવું બનશે નહીં, કેમ કે આપણે જે વિચાર્યું એ જ બોલ્યા અને એ જ પ્રમાણે આપણે કાર્ય કર્યું। જો એ વસ્તુ સત્ય છે તો આપણું મન વચન અને કર્મ એ ત્રણેય હંમેશા એક જ રહેશે। પણ જ્યારે આપણે અસત્યની સાથે હોઈએ ત્યારે આપણું મન વચન અને કર્મ એક રહેતું નથી। જો આપણે જૂઠું બોલતા હોઈએ તો આપણા મનમાં તો વિચાર આવે જ કે ભાઈ આ હું જૂઠું બોલી રહ્યો છું, ભલે આપણે બોલીએ પણ આપણો વિચાર એનાથી અલગ છે એ પડશે, અને કદાચ આપણું કાર્ય પણ એ અસત્યને લઈ અને સાથ આપશે નહીં। એટલે મન વચન અને કર્મની એક સૂત્રતા ત્યારે જ જોવા મળે જો એ વસ્તુ સત્ય હોય, તો કે તમે જે વિચારો એ પ્રમાણે બોલો અને એ પ્રમાણે કાર્ય કરો તો એ જ સત્ય છે। મન એમ સૂજે, મન એટલે માણસનું મન, સૂજે એટલે એને એ જ પ્રમાણેનું એનાથી વર્તન થાય। સત્યનું આચરણ કરતા હોઈએ તો હંમેશા મન વચન કર્મની એક સૂત્રતા જોવા મળે અને માણસ છે એ હંમેશા એમાં આગળ રહે, એને ક્યાંય મૂંઝવણ છે એનો સામનો કરવો પડતો નથી। પછીની પંક્તિ છે, વૃક્ષમાં બીજતું બીજમાં વૃક્ષતું। આપણે વૃક્ષ અને બીજ એ બંને વચ્ચેનો અહીંયા કાર્યકારણનો સંબંધ છે એ વ્યક્ત કરેલો છે। જોવું પટંતરો એ જ પાસે,
કોઈ આપણને પૂછે કે આ પૃથ્વી ઉપર સૌથી પહેલાં બીજ આવ્યું હતું કે સૌથી પહેલાં વૃક્ષનું સર્જન થયું હતું, તો આપણે એનો જવાબ આપવા માટે અસમર્થ છીએ. કેમ? તો કે વૃક્ષની અંદર જ એનું બીજ સમાયેલું છે અને બીજની અંદરથી જ પાછું વૃક્ષ ઉત્પન્ન થાય છે. જો જમીનની અંદર બીજ વાવવામાં આવે તો એમાંથી વૃક્ષ બને, પણ જો વૃક્ષ ન હોય તો આપણને બીજ છે એ મળતું જ નથી, અને બીજ ન હોય તો વૃક્ષ મળતું નથી. એટલે આ બંને વચ્ચેનો સંબંધ છે એ આપણે સમજી શકતા નથી. તો બંને જે માણસની સમજણની બહાર છે એ બંનેમાં કોણ વિરાજમાન છે? તો કે ઈશ્વર. વૃક્ષમાં જે બીજ રૂપે સમાયેલો છે એ પણ તું એટલે કે ઈશ્વર છે, અને બીજમાં જે વૃક્ષ સમાયેલું છે એ પણ તું એટલે કે ઈશ્વર છે. જોઉં પટ્ટંતરો એ જ પાસે. પટ્ટંતરો એટલે અંતરો. વૃક્ષ અને બીજ વચ્ચેનું જે અંતર છે એ માણસ છે એ ક્યારેય સમજી શકતો નથી. એ અંતર છે એ માત્ર ઈશ્વરને જ ખબર છે, અને બંનેમાં ઈશ્વર છે એ જ સમાયેલો છે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. નરસૈયો, અહીંયા નરસિંહ મહેતાએ કાવ્ય લખેલું છે, કાવ્યના આપણા કવિ નરસિંહ મહેતા છે. અંતમાં એ પોતાના ખરેખરો જે વિચાર છે એ રજૂ કરતા કહે છે કે એ મન તણી શોધના. શોધના એટલે શોધ. નરસિંહ મહેતાએ એમના જીવનમાં જે પણ જ્ઞાન મેળવ્યું, ઈશ્વર સંબંધી જે એમની આરાધના છે, અને એ બધાને અંતે એમનું મન એમણે એવી શોધ કરી છે. શું શોધ કરી છે? તો કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ઈશ્વરને પામવા માટે ખરેખર મનુષ્યએ એક જ વસ્તુની જરૂર છે, એક જ કાર્ય કરવાની જરૂર છે. શું? તો કે પ્રીત કરું પ્રેમથી. પ્રેમથી, કોઈ પણ જાતના દ્વેષભાવ વગર પોતાના મનને શુદ્ધ રાખી અને ઈશ્વરને પ્રીત કરવાની, ઈશ્વરમાં લીન થઈ જવાનું. ઈશ્વરની ભક્તિ આરાધના એ સરળ હૃદયથી જો કરવામાં આવે તો પ્રગટ થશે, તો તમને ઈશ્વર છે એ મળે મળે અને મળે જ. સાચા હૃદયની પ્રીતથી જ હંમેશા ઈશ્વરને મેળવી શકાય છે. જો હૃદયમાં છળ કપટ રાખી, સ્વાર્થ રાખીને ઈશ્વરની ભક્તિ કરવામાં આવે તો ઈશ્વર છે એ ક્યારેય મળતા નથી. સાચા હૃદયની ભક્તિથી જ હંમેશા ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. અહીંયા આપણા કાવ્યની સમજૂતી છે એ પૂરી થાય છે. કાવ્યનો મુખ્ય વિચાર એ માત્ર એટલો જ છે કે અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર વિશ્વમાં અલગ અલગ સ્વરૂપે ઈશ્વર વ્યાપેલો છે, અને પરમાત્મા એક જ છે. માત્ર એના આપણે સ્વરૂપો છે અલગ જોઈ શકીએ છીએ, અને આપણે અલગ નામોથી એમને ઓળખીએ છીએ.